સાથે સરકારી વિભાગો, બેંક અને અન્ય નાણાકીય નિષ્ણાત વ્યક્તિઓ સાથે પણ કામગીરી કરવાની હોય છે.
તો જ કંપનીનું શું
ઉપચાર અસરકારક રીતે થઈ શકે છે. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, શેરીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટનો કાયદો, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો એમ વિવિધ પ્રકારના ધારાકીય જ્ઞાન જો કંપની પાસે સેક્રેટરી પાસે હશે તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે અને કંપની ને સંભવિતતાની મુશ્કેલી રીતે દૂર રાખી શકે છે. શું કહ્યું છે? વિવિધ કાયદાઓના એટલે કે ભારતીય જે વ્યક્તિ ભારતનો રહેવાસી છે તેને ભારતના દરેક કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. આ સિવાય ધારાકીય જ્ઞાન, વેટનો નિયમ, દરેક કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. હવે આપણે જોઈએ કે અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. શું કહ્યું છે? કે ભાઈ કંપની સેક્રેટરી છે એ કેવો હોવો જોઈએ એની વાત કરી હતી. કંપનીના બધા જ કામકાજ અંગ્રેજી ભાષામાં ચાલે છે. કંપનીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રચાર કરવાના હોય છે, તેથી અંગ્રેજી ભાષામાં તેનો માર્ગ હાંસલ કરવો બી જોઈએ. માર્ગ હાંસલ કરવો એ અંગ્રેજીની અંદર નિપુણ હોવો જોઈએ. કંપનીનો વિસ્તાર થતા વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે, એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન પણ કંપનીના સેક્રેટરીને હોવું જોઈએ. શું કીધું છે? કે ભાઈ સેક્રેટરી છે એના દરેક છે વ્યવહાર એ અંગ્રેજી ભાષા ઉપર થાય છે, એટલે એનો અંગ્રેજી ભાષાની અંદર તો કેવો હોવો જોઈએ? નિષ્ણાંત વ્યક્તિ હોવો જોઈએ. આ ઉપરાંત જો એની કંપની છે એ વધુ કાર્ય કરશે, સફળતાપૂર્વક આગળ વધશે તો એને ભવિષ્યની અંદર વિદેશની અંદર પણ કામ કરવાનો મોકો મળે. તો એ વિદેશની અંદર પણ કામ કરે છે, આથી તેને અન્ય ભાષા વિદેશી ભાષાનું પણ જ્ઞાન હોવું જોઈએ. હવે આપણે જોઈએ કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રિક સાધનોનું જ્ઞાન. વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેરહોલ્ડર, વેચહોલ્ડર, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો, પક્ષકારો વગેરે વિશેની વિવિધ માહિતી સંગ્રહ કરી શકાય છે, જેના કારણે સમય સાધક અને માનવ શ્રમનો બચાવ થાય છે. એટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જ્ઞાન હોવું જરૂરી છે, જેથી કર્મચારી ગેરશિસ્ત પર અંકુશ રાખી શકાય છે. શું કહ્યું છે? એની પાસે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રિક સાધનોનું જ્ઞાન હશે તો એ ગેરશિસ્ત કોઈ કર્મચારી કરતો હશે એની પર અંકુશ રાખી શકે છે. હવે જોઈએ આપણે જનસંપર્કનું જ્ઞાન છે. જનસંપર્ક, લોકોનો સંપર્ક કેવો કરવો, કેવી રીતે વ્યવહાર કરવો લોકો સાથે એનું જ્ઞાન હોવું જોઈએ. એની વાત કરીએ સેક્રેટરી કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે, જેથી તેનામાં વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, જેથી જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ. જનસંપર્ક આપણે ખબર છે કે આપણે જેવું બીજા સાથે વ્યવહાર કરશું એવું લોકો આપણી સાથે વ્યવહાર કરશે. સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર
શેર કાર એટલે કે કાર્યાલય સંચાલનનું જ્ઞાન શોર સુભા સંચાલનનું જ્ઞાન આ એટલે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન બી એટલે કે વિવિધ કાયદાઓનું જ્ઞાન અંગ્રેજી અને અન્ય ભાષાઓ પર પ્રભુત્વ કોમ્પ્યુટર એટલે કે સાધનોનું જ્ઞાન જનસાર જન એટલે કે જનસંપર્કનું જ્ઞાન શા એટલે સામાન્ય સમસ્યાનું જ્ઞાન શે એટલે કે શૈક્ષણિક કાયદા નહીં એટલે કે સ્થાપી વ્યવસ્થા કોઈ કાર્ય અથવા એવું પગલું હોય કે જેનાથી કંપનીને નુકસાન થતું હોય તો પણ કંપની
આપણે